નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સહું આનંદમાં જ હશો હું પારનીરિયા સંધ્યા એલપી સવાણી રિવરસાઇડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડભોલી બ્રાન્ચમાંથી ગુજરાતીના શિક્ષિકા આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 લાખો વણઝારો આપણે અગાઉ આ આખો પાઠ સમજી લીધો છે આજે આપણે આ પાઠના સ્વાધ્યાય પ્રશ્નો સમજીશું વિદ્યાર્થી મિત્રો પાઠ ચાર લાખો વણઝારો આપણે આખો સમજી લીધો છે અને ગયા વખતે આપણે તેના શબ્દાર્થ એટલે કે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો પણ જોઈ લીધા છે હવે આજે આપણે તેનું સ્વાધ્યાય કરીશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો એક એક વાક્યમાં જ લખવાનો છે આનો જવાબ અને તમારે સમજવાનો છે હું બોલું છું જવાબ તે તમે સમજો અને જાતે લખવાનો પ્રયત્ન કરજો પ્રશ્ન એક લાખો વાણિયા પાસે શા માટે ગયો તો તેનો જવાબ આવશે એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો પ્રશ્ન બે લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો શા માટે મૂક્યો તો તો જવાબ આવશે લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા હતા અને સાનમાં કંઈ મૂક્યા વિના પૈસા ન લેવાય તેથી ડઘિયાને વાણિયાને ત્યાં મૂક્યો સાનના રૂપે મૂક્યો હતો પ્રશ્ન ત્રણ ડઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું આ ક્યારે ડાઘિયો વાણિયાને પોતાની સાથે લેવા કરે છે ચોરી થઈ જાય છે અને શોધવા જાય છે ને ત્યારે તો તેનો જવાબ આવશે ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોત્યું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું પ્રશ્ન ત્રણ શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું તમને ખબર છે કે બધો ખજાનો મળી ગયો ચોરાયેલું બધું ધન મળી ગયું પછી શેઠે આ ડાઘ્યાને કોટે બાંધ્યું હતું ચિઠ્ઠી બાંધી હતી ને તો જવાબ આવશે શેઠે ડાઘ્યાને કોટે એક ચિઠ્ઠી બાંધી જેમાં લાખાને જે પૈસા ધીર્યા હતા એથી અનેક ગણું ડાઘ્યાએ બચાવ્યું હતું તે વાત લખેલી હતી પ્રશ્ન પાંચ ઘડી ભર કેમ થંભી ગયો કૂતરાને જોઈને જોઈને છે ને સામે આવતા તે તો તેનો જવાબ આવશે ડઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી ફિટકાર આપ્યો તેથી ડઘ્યો ઘડીભર થંભી ગયો કેમ કારણ કે તે પોતાના વહલા માલિકનો વહેલા માલિકનો તિરસ્કાર સહન ન કરી શક્યો પ્રશ્ન છ ડાઘાસર ક્યાં આવેલું છે તો તેનો જવાબ આવશે કે આપણી પુસ્તકમાં છે છેલ્લું વિધાન ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે ડાઘાસર બરાબર તો ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે આ તમારા છ પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં છે તે તમારે પૂરા કરવાના છે લખી લેવાના રહેશે હવે આપણે આગળ જઈએ પ્રશ્ન બે તરફ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો આ બે ત્રણ વાક્યમાં જવાબ આવશે આ એક વાક્યમાં જવાબ નથી તો તેમાં પહેલો પ્રશ્ન રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું જે રકમ લખાવી લીધી પછી શું કહ્યું તો જવાબ આવશે રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું શેઠજી મહિનો પૂરો થતા રકમ લઈને પાછો લઈને આવી પહોંચીશ ત્યાં સુધી આ ડાઘ્યાને તમારે ત્યાં ગીરવી મૂકી જાઉં છું જુઓ આપણા પુસ્તકમાં આ જવાબ અહીં છે કે મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ ત્યાં સુધી આ ડ્યા તમારે ત્યાં ગીરવી મૂકી જાઉં છું આ વાક્ય બોલે છે ત્યારબાદ પ્રશ્ન બે ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું શી રીતે તો જવાબ તો તમને ખબર જ છે કે ખોવાયેલું ધન ડાઘિયાએ પાછું અપાવ્યું અને ચોરે જ્યાં ચોરે ધન જ્યાં ડાટ્યું હતું તે જગ્યા દગ્યાએ શેઠને બતાવી ત્યાં ખોડતા જ બધો માલ અકબંધ મળી આવ્યો પ્રશ્ન 3 વાણિયાએ ડગ્યાને વહેલો છૂટો કરવાનો શા માટે વિચાર્યું તો જવાબ આવશે ડગ્યાએ વાણિયાનો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો તેથી વાણિયાના હરખનો પાર ન રહ્યો તેથી વાણિયાએ ડગ્યાને વહેલો છૂટો કરવા વિચાર્યું વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આપણા પાઠમાં તમને બધા જ જવાબ મળી જશે જે બીજો સવાલ છે ખોવાયેલું ધણ કોણે પાછું અપાવ્યું તો તે ડાઘિયાએ અપાવ્યું અને તેનો અહીં જવાબ છે જુઓ કે ડાઘ્યો એક વાળ આગળ ઊભો રહી અને પગથી જમીનને ખોતરવા માંડ્યો અને ખોટ્યું તો ત્યાં ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો અને જે આપણો ત્રીજો સવાલ છે કે વાણિયાએ વાણિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું તો તેનો જવાબ પણ અહીં જ છે વહેલો છૂટો કરી દેવાનું વિચાર્યું કારણ કે કારણ કે એને ચોરાયેલો બધો માલ પાછો અપાવ્યો હતો તેથી વાણિયાના હરખનો પાર ન રહ્યો હતો બરાબર છે હવે આપણે આગળના સવાલ તરફ વધીએ તમને દરેક પ્રશ્નોના જવાબ પુસ્તકમાંથી પણ મળી જ રહેશે પ્રશ્ન ચાર પૈસા ચુકવવા નીકળેલા લાખાએ શું જોયું પૈસા ચુકવવા નીકળે છે ને તો તેને શું જોયું તો શેઠને પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ દૂરથી એના વહલા ડાગ્યાની સામે આવતો જોયો વિદ્યાર્થી મિત્રો તો આ ચાર પ્રશ્નોના જવાબ તમારે લખી લેવાના છે હવે આપણે કારણ તરફ આગળ વધીએ તો ડાઘિયાએ વાણિયાનું ધોત્યુ ખેંચવા માંડ્યું કારણ કે તો તેનો જવાબ આવશે કે વાણિયાએ ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાઘ્યો વાણિયાને ચોરાયેલું ધન જ્યાં દાટ્યું હતું તે જગ્યા બતાવવા માંગતો હતો કારણ બે ડઘ્યો માથું પછાડીને મૃત્યુ પામ્યો તો તેનો જવાબ આવશે કારણ કે લાખાએ ગુસ્સામાં આવીને તેનાથી મોં ફેરવી લીધું એટલે તે બહુ દુખી થઈ ગયો હતો બરાબર છે માટે તેને શું કર્યું ડાઘિયાએ માથું પછાડીને તે મૃત્યુ પામ્યો આગળ કારણ ચાર લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે એના વિશ્વાસુ કૂતરાના મોતથી એને પસ્તાવો થયો હતો લાખો એની યાદમાં કાયમ રહે તેમ એ ઈચ્છતો હતો માટે તેણે આ સરોવર બંધાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં આ એક એક વાક્યના પ્રશ્ન આ પ્રશ્ન બે એ બે ત્રણ વાક્યમાં છે અને આ આ તેમાં પણ આ એક જ વાક્યમાં આવશે આ જવાબ પણ અને આ કારણો તમારે ત્રણ લખી લેવાના રહેશે તમને પ્રશ્નોના જવાબ પણ હવે સમજમાં આવી ગયા હશે આપણે આવતા અઠવાડિયે આ વધારાનું જે વ્યાકરણ છે તે વ્યાકરણ વિભાગ તરફ આપણે આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સ્ટોપ થઈએ છીએ અને આ સ્વાધ્યાય પ્રશ્નો તમે આવતા અઠવાડિયા સુધીમાં લખી રાખજો હવે આપણે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ